હવે જોઈએ સમાચારો સૌથી પહેલા વાત કરવી છે પોલીસ પોલીસ ભરતી ભરતી કેલેન્ડર જાહેર કરવાની ઘણા લાંબા સમયથી માંગ થઈ રહી છે ભરતી કરવા માટે પણ ઘણા લાંબા સમયથી જાહેરાતો કરવાની માંગ થઈ રહી છે જાહેરાત અથવા તો આશ્વાસન આપવામાં આવી રહ્યા છે પણ મામલો આખરે કોર્ટની અંદર પહોંચ્યો છે સુનાવણી હાથ ધરવામાં આવી શું થયું કોર્ટમાં દિવ્યા પાસેથી જાણીએ દિવ્યા

ઓ ભાઈ કામમાં ધ્યાન રાખો અને રાજકારણ અને વિવાદ ગુજરાતમાં ગમે ત્યાં તમને મળે કારણ કે યુનિવર્સિટીની અંદર નિમણૂક થાય આમ તો યુનિવર્સિટીમાં નિમણૂક થાય અને સક્રિય રાજકારણ સાથે સીધા લેવા દેવા હોય છે કારણ કે જે નેતાઓ હોય છે ભૂતકાળની અંદર સત્તાધારી પક્ષમાં રહ્યા હોય છે એમની નિમણૂક વધારે થતી આપણે જોતા આવ્યા છીએ આ કોઈ એમ આરોપ લગાડવાની વાત નથી પણ આ જોતા આવ્યા છીએ પણ હા ફરી એકવાર એક એવી નિમણૂક થઈ અને એ નિમણૂંકના કારણે ચર્ચાઓ જાગી છે ગુજરાત યુનિવર્સિટીમાં નિમણૂક થાય છે અને મનન દાણીની નિમણૂક પર ગુજરાત યુનિવર્સિટીના મેમ્બર તરીકે નિમણૂક થાય છે અને કોંગ્રેસ આકરા પાણી આવે છે મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે યુનિવર્સિટીના એક્ટ મુજબ જે સંસ્થાનું પ્રતિનિધિત્વ હોય એને યુનિવર્સિટીએ સત્તાવાર રીતે કાગળ મોકલવો પડે નોમિનેશન માગવું પડે એના ધારાધોરણો પ્રમાણે જે તે સંસ્થા પોતાના નોમિનીનું નામ મોકલે અને એના આધારે કોઈ એમાં કોઈ બીજી કોઈ વિસંગતતાને કાયદાકીય તૂટી ન હોય તો એને નોમિનેશન જે તે પદ ઉપર કરવામાં આવે પણ આ તો ગાંધીનગરની સૂચનાના આધારે ભાજપાના યુવા નેતાને રાતોરાત નિમી દેવામાં આવે અને આ નિમણૂક પાછળ જે ખેલ રમાણો તેમાં ખુદ ગુજરાત ઓફ ચેમ્બર ગુજરાતની ચેમ્બર ઓફ કોમર્સ પોતે કહી રહી છે આગળ લખીને કે અમે આવું કોઈ નામ અમારે કે માંગવામાં નથી આવ્યું ને અમે કોઈ આવું નામ નોમિની તરીકે મોકલ્યું નથી સીસીઆઈએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં થઈ નિમણૂકના અંગે લખ્યો છે આ સંદર્ભે અમારું એટલું જ કહેવું છે કે એક્ટ મુજબની જે જોગવાઈ છે એમાં જીસીસીઆઈ પાસેથી કોઈ પણ નોમિનેશન માંગવાની જોગવાઈ નથી અને કુલપતિ પોતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જે સભ્યાંકિત હોય એવા એક મેમ્બર જેનો ફિલ્ડ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી હોય એને નામાંકિત કરી શકે છે અમદાવાદ શહેર વિકાસનું આમ તો ગ્રોથ એન્જિન કહેવાય છે પણ એક સમય હતો કે જ્યારે અમદાવાદ શહેર પોળમાં ગૂંચવાતું હતું પણ હવે વિકાસની સાથે દોડતું આ અમદાવાદ પોળની ગૂંચવણો છોડી અને આકાશને આંબવા લાગ્યું છે બાવીસ પચીસ માળના બિલ્ડિંગો અમદાવાદની અંદર બનવા માંડ્યા છે ને જે પણ બાવીસ પચીસ માં માળે રહેતા હોય એ ગર્વથી કહેતા પણ હોય છે કે આપણે ત્યાંથી આખું અમદાવાદ દેખાય બોસ પણ જો લિફ્ટ ખરાબ થાય લિફ્ટ બંધ છે માત્ર એક લિફ્ટ ચાલી રહી છે પચીસ માળ સુધી જો જવું હોય ને લિફ્ટ બંધ હોય તો વિચાર કરીએ ત્યાં જ હાંફ ચડી જાય થાક લાગી જાય પણ આ બધું જ આ તક્ષશિલાના રહીશો અત્યારે ભોગવી રહ્યા છે પહેલી નજરે જોતા સ્માર્ટ શહેરનું આ સૌથી ઊંચી ઈમારત ધરાવતું સ્માર્ટ બિલ્ડિંગ કે જ્યાં એકસો છન્નું પરિવાર જેટલા લોકો રહે છે પરંતુ આ સુવિધાના નામે કેવા પ્રકારની તેને સુવિધાઓ આપવામાં આવે છે તેના આ બોલતા પુરાવા અહીંયા સામે આવે છે કે ગણતરીના વર્ષોમાં જ આ બિલ્ડિંગમાં તમામ જ્યાં જુઓ ત્યાં તિરાડો પડી ગઈ છે તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવામાં આવ્યું છે તે પણ તૂટેલી હાલતમાં અને ગમે ત્યારે અહીંયાથી પડી શકે અને કોઈ હોનારત થાય તેવા દ્રશ્ય સામે આવે છે સાથે જ કેફે એરિયા બનાવવામાં આવ્યો તે પણ આખો ખોટખાઈ ગયેલો લાકડા તૂટે મેગા સિટી કહેવાતા અમદાવાદ શહેરમાં બહુમાળી ઇમારતોને પરવાનગી આપી દેવામાં આવી પરંતુ કહેવાય ને કે નામ મોટા ને દર્શન ખોટા તેવી જ એક રિયાલિટી ચેક કરતા સામે આવ્યું છે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે જે હાઈ રાઇસ બિલ્ડિંગોને મોટી મોટી વાતો કરવામાં આવી જ્યાં રિયાલિટી ચેક કર્યું તો ફાયર સેફ્ટી સીસીટીવી બંધ લિફ્ટો પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે એટલે અમારા માટે તો આ ઘર એકદમ ડ્રીમ છે કારણ કે આ જે હાઈ રાઇસ છે એની પ્રાઇસ બી તમને તો ખબર હશે કે હાઈ હોય છે અને અમારા તો બે ફ્લેટ છે એટલે એમ કહીએ ને કે જીવનનું બધું જ અહીંયા નાખી દીધું જેટલું બધું કમાયા એ અને પછી આજે આટલું બધું કર્યા પછી બી અમે એટલા ડિસપોઇન્ટ છે કે ચાર લિફ્ટ છે અમારી બિલ્ડિંગમાં અમારી બિલ્ડિંગમાં ચાર લિફ્ટ છે તો બી બધી જ લિફ્ટ બંધ છે અને બિલ્ડરને પછી કહીએ તો કે કાલે થઈ જશે આજે થઈ જશે એવા બસ ખોટા ખોટા વાયદા છે બાકી બીજું કશું જ છે નહીં જે દિવસથી રહેવાય દિવસથી જે બી એમ્યુનિટી બિલ્ડર અમને કીધી એ બધી ચાલુ તો છે જ નહીં અમે લોકો મારા મધર વન થર્ટી કેજીસ ને એમને એન્જોગ્રાફી કરાવવાની હતી છેલ્લા ચાર દિવસથી બધી લિફ્ટ છે હવે પચીસ માણની બિલ્ડિંગમાં બધી લિફ્ટ બંધ હોય તો કઈ રીતે ચાલે અને ત્રાસ આપ્યો કહેવાય અને શાંતિ માટે અમે દોઢ કરોડ બે કરોડ રૂપિયા ખર્ચી નહીં આવ્યા હોઈએ મેડમ શાંતિ નથી મળી રહી અમને અમે બિલ્ડર જોડે બહુ બધી વાર રજૂઆત કરી અમે એમને કીધું કે તમે અમને આ બધી સુવિધા આપો અમારું મેન્ટેનન્સ બી જમા પડ્યું એમની જોડે વાસ્તવિકતામાં પૂરું ફ્રોડ સિસ્ટમની ગડબડીઓ બધા મેલજોલ લાંચ જે કહેવાય સિસ્ટમની એ બધાની તકલીફો સાંટગાંઠ અને બધી તમને બેલેન્સ શીટ્સ જે છે મોકલેલી એમાં પણ તમે જોઈ શકો છો કે કેટલાના ડિફરન્સ ઓફ મની છે અનસોલ્ડ ઇન્વેન્ટરી બહુ પડી જાય જેમાંથી બિલ્ડર એમનું પોતાનું જે અનસોલ્ડ ઇન્વેન્ટરી છે એઝ પર સુપ્રીમ કોર્ટની હેરિંગ છે જેમાં કે એમને જ્યાં સુધી ના વેચે એને આપવું પડે બટ એ આપતું જ નથી અને બધાને ધાક ધમકીઓ જે છે આપીને કે પૈસા આપો છો નહીં તો આમે બંધ કરીએ છીએ એક એક કરતાં બધું સુવિધાઓ બંધ કરે છે આ બધી ચીજો આજે લોકો જે મકાન લેવાથી પહેલાં આખી મોડી જે નાખે જિંદગીભરની એ જોવાથી પહેલાં એ પેપર્સ જોઈએ લોન મૂકે બધું મૂકે બટ બિલ્ડરની રેપ્યુટેશન જ એવી છે કે જે કમ્પ્લીટ કરતો જ નથી તમે પ્રી બુકિંગ કરો એના કરતાં હું તો એ જ કહીશ બધાને કે બધું રેડી થાય પઝેશન થાય તો પછી લો તમે જોઈને નહીં તો આ તો બાર મહિના બે વર્ષમાં બધું જર્જત થઈ ગયું સાથે અમદાવાદ અને હવે વાત કરવી છે દેશના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાંના એક ઊંઝા એપીએમસીની અને ઊંઝા એપીએમસી માર્કેટિંગ યાર્ડની સાથે સહકાર ક્ષેત્રનું પણ એક મોટું એકમ છે અહીંયા મંડળીઓની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથના દબદબાની પણ ચર્ચા ચાલી રહી છે હિરેન પાસેથી વિગતે જાણીએ હિરેન ઊંઝા એપીએમસીની ચૂંટણી ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલાં જ સહકાર વિભાગે કહ્યું હતું કે આ ચૂંટણીની પ્રક્રિયા અમે શરૂ કરી દઈએ છીએ અને લગભગ બે મહિનાની અંદર આ પ્રક્રિયા પૂરી કરવાની છે અને એટલા જ માટે એક પછી એક જે નોટિફિકેશન છે તે પ્રસિદ્ધ થઈ રહ્યા છે એમાં પ્રથમ જે યાદી જે છે એ પ્રથમ યાદી જાહેર થઈ છે એમાં જે મંડળીઓ કે જેમાં મતદાન કરવા માટેની જે મંડળીઓ છે એ મંડળીઓમાંથી કેટલીક સ્થિતિ સામે આવી રહી છે એમાં પૂર્વ જે ચેરમેન રહી ચૂક્યા છે ઊંઝા એપીએમસીના દિનેશ પટેલ એમની પક્ષની જે મંડળીઓ છે એ વધુ હોવાની માહિતી પ્રાથમિક અત્યારે મળી રહી છે જેમાં આ યાદીમાં ખેડૂતોની બાવીસ મંડળી છે જ્યારે ખરીદ વેચાણ સંઘની ત્રણ મંડળી છે એ રદ કરવામાં આવી છે જે કોઈ પણ કારણોસર લાંબા સમયથી કાર્યરત ન હોય અથવા તો અનેક કારણો અલગ અલગ વિવાદમાં હોય તો આવી મંડળીઓ રદ કરવામાં આવી હોવાનું પ્રાથમિક યાદીમાં ડિક્લેર કરવામાં આવ્યું છે સાથે પૂર્વ એટલે ધારાસભ્ય છે પાટણના કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય એપીએમસીના ચેરમેન પણ રહી ચૂક્યા છે એવા કાકા એટલે કે નારાયણ લલ્લુ પટેલથી જાણીતા છે એવા કાકા જૂથની પણ મંડળીઓનો સફાયો થયો હોવાનું સૂત્રો કહી રહ્યા છે અને એટલા જ માટે આ બંને પેનલો જે અલગ અલગ છે એ પેનલોનું આમને સામને સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે ઊંઝા એપીએમસીમાં પણ મોટે ભાગે ભાજપ વર્સિસ ભાજપ જેવી સ્થિતિ છેલ્લા બેથી ત્રણ વર્ષથી જોવા મળી રહી છે એટલે ઊંઝા એપીએમસીમાં માં હવે આગળ શું થાય છે એ આવનારો સમય બતાવશે પણ અહીંયા ભાજપ વર્સિસ ભાજપનું રાજકારણ એ ગોંડલ હોય કે ઊંઝા હોય બધે જ સહકારી ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે આગળના સમયમાં શું થાય છે જોવાનું રહેશે આગળ વાત કરવી છે રાજકોટની એક સ્કૂલ જે જે જમીન પર બની ધમધમી રહી છેલ્લા પાસે બીયુ પરમિશન છે ના એન છે પણ તંત્ર કહે છે કે અમે નોટિસ ફટકારી હતી પછી જ્યારે ટીડીપીઓને અમે પૂછ્યું કે શું થયું સાહેબ તો ટીડીપીઓ કે પછી મારી તો બદલી થઈ ગઈ હતી હું તો નવો આવ્યો જે જૂના હતા એમની બદલી થઈ ગઈ એટલે કોઈને કંઈ ખબર નથી કે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા કે પછી

જોરદાર અસર પડી છે રાજકોટના મવડી વિસ્તારમાં જય કિસન સ્કૂલ જે ગેરકાયદેસર બાંધકામ કરીને જીટુ પ્લસનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે આપણી સાથે એટીપીઓ સીતાપરા સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર જય કિસન સ્કૂલ જે છે તે સુચિતની અંદર છે સરકારશ્રીનો નિયમ છે કે સૂચિતની અંદર કોઈ પણ બાંધકામ કરી શકાય નહીં શું કાર્યવાહી આ અન્વયે છે ને જે તે વખતે કામ ચાલુ હોય તે અંતર્ગત બસો સાઠ એક અને મને હુકમ આપેલ છે ત્યારબાદ તે લોકોએ કામ ચાલુ રાખતા બસો સાહીઠ બેની નોટિસ પણ આપી દીધેલ છે હવે આગળ ગીર સોમનાથમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને આ ડિમોલિશન ખૂબ ચર્ચામાં છે કારણ કે અરજદ્વાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખોટી રીતે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મામલો હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટની અંદર પણ ગયો પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ડિમોલિશન પર રોક લગાવી ન શકાય એની સાથે કયા કારણથી આવું કહ્યું અને એની સાથે સાથે બીજું શું કહ્યું બીજું શું અવલોકન કર્યું અજય પાસેથી જાણીએ અજય गिरपुर समस्त पटनी मुस्लिम समाज नाम की एक संस्था है उसकी तरफ से सुप्रीम कोर्ट में एक याचिका डाली गई थी जिसमें आरोप लगाया गया था कि गिर सोमनाथ के आसपास जो डेमोलिशन की कार्रवाई की गई है सुप्रीम कोर्ट के उस आदेश की अवहेलना है जिसमें सुप्रीम कोर्ट ने बुलडोजर की कार्रवाई बिना सबूतों के आधार पर अगर करता है तो उसको एक तरह से अवहेलना माना जाएगा लेकिन 17 सितंबर के आदेश में सुप्रीम कोर्ट ने क्या कहा था सुप्रीम कोर्ट ने कहा था कि अगर सार्वजनिक सार्वजनिक संपत्ति पर किसी भी तरह का इंक्रोचमेंट है तो उस पर कार्रवाई करने से किसी तरह की रोक नहीं है लेकिन अगर आ, वैध तरीके से कोई अगर संपत्ति है तो उसको डेमोलिश करना कहीं ना कहीं कलेक्टर के दायरे में आएगा और कलेक्टर ऐसी करता है तो कहीं ना कहीं सुप्रीम कोर्ट के आदेश की अवहेलना होगी तो सुप्रीम कोर्ट ने अगली गाइडलाइन आने तक इस तरह के डेमोलिशन पर रोक लगाई थी लेकिन सार्वजनिक संपत्ति पे जिस तरह किसी तरह का डेमोलिशन पे रोक नहीं लगाई थी तो ये पूरी जब सुनवाई आज सुप्रीम कोर्ट में हुई तो गुजरात सरकार की तरफ से भी तर्क रखा गया और ये कहा गया कि 2023 में ही ये डोमोलिशन की कार्रवाई चल रही है और जो भी लोग वहाँ पर रहते हैं उनको नोटिस भी दिया गया था उनको जवाब देने का मौका भी दिया गया था इन लोगों ने गुजरात हाईकोर्ट में अप्रोच भी किया था लेकिन गुजरात हाईकोर्ट की तरफ से स्थिति जो है बहाल करने की बात नहीं की गई थी लेकिन अब सुप्रीम कोर्ट ने कहा है कि अगर कलेक्टर की तरफ से कोई भी इलीगल गतिविधि होगी तो न सिर्फ कलेक्टर को जेल भेजेंगे बल्कि जो पहले की स्थिति है उसको बहाल करने की कोशिश करेंगे અને નવરાત્રી ચાલી રહી છે પહેલી નવરાત્રીએ ધૂમ મચી ગઈ આખા ગુજરાતમાં હા ક્યાંક કેટલીક છૂટી છવી છવાઈ જગ્યાએ કોઈ છેડતીની ઘટના બની હતી અથવા તો ક્યાંક આગ લાગવાની ઘટના બની પણ એને બાદ કરતાં આખા ગુજરાતની અંદર રંગે ચંગે નવરાત્રી ઉજવાઈ રહી છે અને એમાં પણ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે મોડી રાત સુધી સવાર સુધી તમ તમારે ત્રેવડ હોય ત્યાં સુધી ગરબા રમો અને બસ આ નિવેદન ઉપર વિવાદ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ કારણ કે પહેલા પોલીસનું જાહેરનામું અને એ પછી હવે સાંસદ ગેનીબેન ઠાકોરના આરોપ અને એનો પ્રત્યારોપ એને વળતો જવાબ હર્ષ સંઘવીએ આપ્યો અને ફરી પાછા ગેનીબેને હર્ષ સંઘવી પર પ્રહારો કર્યા અરે નવરાત્રિના 10-10 દિવસમાં બેન દેકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી એ કાયદો અને વ્યવસ્થા ગ્રુપ વિભાગની છે એ બાર વાગ્યા સુધી ગરબા હતા એ બરોબર છે યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને જે પાંચ વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે તો કાયદો પૂરેપૂરું કાયદો વ્યવસ્થા જળવાય અને યુવાનો યુવતીઓ એ આસ્થા સાથે ગરબા રમે અને કોઈ પણ પ્રકારની બદલી માં ના આવે એવી મા જગદંબાને એમના વતી પ્રાર્થના કરું છું અને એમના માતા પિતા વતી પ્રાર્થના કરું છું સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહ મંત્રી એવું કે કે આ નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદોને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની એક ચિંતા હતી કે ભાઈ વરસાદ આવશે તો ક્યાં જઈશું શું કરીશું ઘણા તો મજાક પણ કરતા છત્રી લઈને ગરબા કરીશું રેનકોટ પહેરીને પણ ગરબા તો કરીશું જ પણ હવે એવી કોઈ નોબત નહીં આવે નિશ્ચિંત થઈ જાવ કારણ કે હવામાન વિભાગે કહ્યું છે કે નવરાત્રીના નવ દિવસ એટલે કે આવનાર શનિવાર સુધી ક્યાંય વરસાદની શક્યતા નથી આવતીકાલ નહીં આવનાર શનિવાર એટલે કે છેલ્લા નોરતા સુધી ક્યાંય પણ વરસાદની સંભાવના નથી હા દક્ષિણ ગુજરાતમાં ક્યાંક છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે બાકી ઉત્તર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં વરસાદની સંભાવના નહિવત છે કોઈ સિસ્ટમ અત્યારે એક્ટિવેટ નથી આગામી આને આવનારી જે ઉકે પર વાત કરીએ ગુજરાત કે મુખ્ય तौर पे जो है बारिश बहुत अपनी न्यूनतम स्तर દેખને को मिलेगी आगे और हफ्ते में साथ ही अगर हम बात करें अगले चौबीस घंटों के लिए मुख्य तौर पर गुजरात के किसी भी हिस्से में जो है आने वाले दिनों में बारिश नहीं दी गई हैवी रेनफॉल के अनुमान नहीं है और साथ ही साथ अगर हम बात करें अगले सात दिनों के लिए सौराष्ट्र कक्ष में जो है वेदर ड्राई रहेगा इसमें किसी प्रकार की बारिश जो है न्यूनतम स्तर पर रहेगी नॉर्थ गुजरात में भी सेम ही शिलारियों बना रहेगा अगले तो सात दिनों तक साउथ गुजरात के कुछ हिस्से जो है सूरत तथा निचले हिस्सों में जो है

જે માણસને હેવાન બનાવી દે છે ને એવું જ કંઈક થયું છે રાજકોટમાં કે જ્યાં આડા સંબંધ હોવાની એક આશંકા હતી સાત લોકો એક યુવાન પર તૂટી પડ્યા અને જ્યાં સુધી તેનો જીવ ન ગયો ત્યાં સુધી એના ઉપર હુમલા કરતા રહ્યા વિછિયાના મોટા માત્ર ગામનો આ બનાવ છે કે જ્યાં હોસ્પિટલને યુવકને હોસ્પિટલ તો ખસેડવામાં આવ્યો હુમલા પછી પણ યુવકનું મૃત્યુ થઈ ગયું એ બચી ન શક્યો અને પોલીસે એ સાતે લોકોને ઝડપી પાડ્યા છે જેમણે હુમલો કર્યો હતો તો આ બાજુ લિફ્ટમાં ફસાવાના બનાવો વધી રહ્યા છે લિફ્ટનું સમયસર મેન્ટેનન્સ ન થતું હોય કે કોઈ પણ કારણ હોય લોકો લિફ્ટમાં ફસાઈ જાય છે અને લિફ્ટમાં જ્યારે ફસાય ત્યારે કદાચ કોઈને સામાન્ય વાત લાગતી હોય પણ લિફ્ટમાં ફસાવવું એ જીવલેણ પણ થઈ શકે છે આવું જ કંઈક રાજકોટમાં થયું અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ અને યુવાન લિફ્ટમાં ફસાઈ ગયો હતો આખરે ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો અને ફાયર વિભાગે યાજ્ઞિક રોડના આ ઘ પ્લોટના બિલ્ડિંગમાંથી એ યુવાનને બહાર કાઢ્યો હતો રેલવે અકસ્માતના કિસ્સાઓ હમણાં હમણાંથી ઘણા બધા આવી રહ્યા છે અને એમાં જ વધુ એક વધારો થયો છે તાપી જિલ્લામાં કે જ્યાં ગુડ્સ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો જી હા સૌથી સુરક્ષિત રેલવે કહેવામાં આવે છે સૌથી આધુનિક રેલવે માની એક કહેવામાં આવે છે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક આપણી પાસે છે પણ તેમ છતાં પણ છેલ્લા ઘણા સમયથી દુર્ઘટનાઓ વધી રહી છે ને છેલ્લા ઘણા સમયથી પ્રપંચો કાવતરા પણ વધી રહ્યા છે આખરે આ ડબ્બો કેવી રીતે ઉતર્યો શું તંત્રનો આમાં કોઈ દોષ છે કે પછી કોઈ કાવતરું ઘડાયું હતું તપાસ ચાલુ થઈ છે તપાસના અંતે ખબર પડશે દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ ક્યાં છે તો સ્વાભાવિક રીતે જવાબ મળે ગુજરાતમાં ગુજરાતમાં ક્યાં સુરતમાં અને કયું બિલ્ડિંગ જે હીરાની ચમકથી નાશે એવો દાવો કરવામાં આવ્યો હતો જી હા સુરતનું ડાયમંડ બુર્સ એ ચાલુ થતાં જ એક હીરા ઉદ્યોગની કાયા પલટ થઈ જશે એવો દાવો કરવામાં આવ્યો હતો કાયા પલટાઈ ખરી પણ એ સકારાત્મક રીતે નહીં નકારાત્મક રીતે મંદીના વાદળો છવાઈ ગયા છે હીરા ઉદ્યોગની અંદર અને ડાયમંડ બુડ ડાયમંડ બુર્સને હવે કેવી રીતે ચલાવવું એની એ ચમક જે દાવો કરવામાં આવ્યો હતો કેવી રીતે લાવવી એના માટે અત્યારે મથામણો થઈ રહી છે મનીષ પાસેથી જાણીએ મનીષ બિલકુલ નું વાત કરીએ તો દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ એટલે ડાયમંડ બુશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને હીરા ઉદ્યોગ છે તે સુરતમાં લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા ખાસ કરીને મુંબઈના વેપારીઓને આહવાન કરવામાં આવ્યું હતું કે ડાયમંડ બુઝ શરૂ કરવામાં આવ્યું છે લોકોને ફેસિલિટી આપવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક ડાયમંડ ઉદ્યોગ છે તે મંદીના મારથી સપરાઈ રહ્યો છે અને હીરામાં સતત મંદી ચાલી રહી છે ત્યારે ડાયમંડ બુશમાં જે વેપારીઓ છે તે ઓફિસ નથી ખોલી રહ્યા કારણ કે કરોડોના ખર્ચે આ ડાયમંડ બુઝ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ ડાયમંડ બુશ

સંસ્થાઓને પણ આ જ પ્રકારની સૂચના આપવામાં આવે તેવી અપીલ તેવી સૂચન છે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે